સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી આ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વળી આગાહી પણ ભારે વરસાદની છે, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ છે. ઘણી શાળાઓ પાણીમાં ગરકાવ થઈ છે, તો ઘણી શાળાઓમાં વરસાદના ટપકતા પાણી વચ્ચે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર થયા હોય તેવા સ્થિતિ સામે આવી છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 26 જુલાઈ બુધવારના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. સાથે જ વિદ્યાર્થીઓને શાળાએ આવવામાં જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત DEO દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલી છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં 24 તારીખે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ સૂચનાનો અમલ તમામ શાળાઓએ ચુસ્તપણે પાલન કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.